हेलो फ्रेंड्स, देव किस दिन मां तमारું સ્વાગત છે। આજે આપણે બાળકો થી લઈને મોટા બધાને ભાવતી એવી સ્વીટ નાનખટાઈ બનાવીશું। આજે આપણે સોડા કે બેકિંગ પાવડર નો યુઝ કર્યા વગર પરફેક્ટ માપ સાથે ગેસ ઓવન અને ઓટીજી માં બંને રીતે નાનખટાઈ બનાવીશું। ડિસ્ક્રિપ્શન બોક્સ માં ફરાળી નાનખટાઈ સાથે હું બીજી કેટલીક સ્વીટ ડીશ ની લિંક શેર કરી રહી છું, ચોક્કસ ચેક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। नानखटाई बनावा माटे 2 कप मैदो लीधो छे, तमे घऊनो लोट पण यूज करी शको छो, 3/4 कप मेल्टेड घी, 1 कप खांडनुं बूरू, 1/2 कप ड्रिंकिंग चॉकलेट पाउडर, 1/3 कप कोको पाउडर लईशुं। હવે આપણે એક કઢાઈમાં 2 કપ મીઠું પાથરીને 2 ઇંચ જેટલી હાઈટ ઊંચી રહે તેવું સ્ટેન્ડ અથવા તો ચારણી ગોઠવીને સેટ કરી દેવાનું છે અને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લઈએ। મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલા ઘી લઈ લઈએ, ત્યાર પછી તેમાં કોકો પાવડર, ચોકલેટ પાવડર અને ખાંડનું બૂરું આ 3 વસ્તુ મિક્સ કરીને ખાંડનું બૂરું એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। આ રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં લોટ ઉમેરી દઈએ, જેના માટે સૌથી પહેલા 1/2 લોટ એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈએ। આ માપથી આપણે ટ્રાય કરીશું તો 2 કપ લોટ પરફેક્ટ માપ છે। તમે જોઈ શકો છો હજી આ લોટ તેમાં સમાઈ જશે। નાનખટાઈ માટેનો પરફેક્ટ ડો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। ગેસ ઓવન માટે ઘીથી ગ્રીસ કરેલી થાળી પર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દીધો છે। તમે એલ્યુમિનિયમ ફોઇલ પેપર પણ લગાવી શકો છો। હવે આપણે ડોમાંથી આ રીતે 1-1/2 ચમચી માવો લઈને નાના નાના બોલ્સ બનાવતા જઈશું। આ રીતે બધા બોલ્સ બની જાય એટલે તેના ઉપર બદામની કતરણથી ગાર્નિશિંગ કરી દઈએ। તમે ચોકો ચિપ્સ પણ યુઝ કરી શકો છો। ગાર્નિશિંગ માટે બદામનો અધકચરો ભૂકો અને ચોકલેટની સેવ પણ તમે યુઝ કરી શકો છો। હવે નાનખટાઈને થોડો અલગ શેપ આપીને આપણે ઓવનમાં બેક કરીશું, જેના માટે હું થોડું રેક્ટેંગલ શેપ આપી રહી છું। આ રીતે સરસ સેટ કરીને આપણે બદામ અને ચોકલેટી સેવથી ગાર્નિશિંગ કરી દઈશું। કરેલા ગેસ ઓવન પર આ રીતે મોલ્ડને સેટ કરીને ઢાંકણ ઢાંકી દઈશું। સ્લો ફ્લેમ પર 20-25 મિનિટ સુધી બેક કરવાનું છે। પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 20-25 મિનિટ માટે નાનખટાઈ બેક કરવા મૂકી દઈએ। સોડા કે પાવડરનો યુઝ કર્યા વગર પણ નાનખટાઈ ફૂલીને ડબલ થઈ ગઈ છે। સ્લો ફ્લેમ પર 20-25 મિનિટ બેક કર્યા પછી નાનખટાઈ ગેસ ઓવન પર પણ પરફેક્ટ બેક થઈ છે। વેજીટેબલ ઘીમાં મળતી નાનખટાઈ કરતાં આપણા ઘરના શુદ્ધ ઘીમાંથી બનેલી નાનખટાઈ તૈયાર છે। આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ફોલો કરીને તમે પણ બંને રીતે નાનખટાઈ બનાવી શકો છો। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા